અમદાવાદ હાટકેશ્વર બ્રિજ 40 કરોડના ખર્ચે બનાવાયો, 100 વર્ષ ચાલશે તેવા દાવા થયા અને 5 વર્ષમાં બ્રિજ બંધ કરવાની જરૂર પડી. આનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો આ દુનિયામાં શું હોઈ શકે? જે બ્રિજ 100 વર્ષ ટકશે તેવા દાવા થાય તે 5 વર્ષ પણ ન ટક્યો અને સત્તાધીશોએ અજય ઇન્ફ્રા પર કોઈ કાર્યવાહી પણ ન કરી. આટલે સુધી વાત સમજાઈ, પરંતુ હવે આ બ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે. કારણ કે જે બ્રિજને તોડવા માટે કોઈ તૈયાર નહોતું તે રાજસ્થાનની કંપનીએ બ્રિજને તોડવા અને નવો બનાવવા માટે ટેન્ડર ભર્યું છે. હાટકેશ્વર બ્રિજ બનાવવામાં થશે 52 કરોડનો ખર્ચ. 2022થી હાટકેશ્વર બ્રિજ બંધ છે, જેના કારણે અમદાવાદીઓને ભારે પરેશાની થઈ રહી છે. ઘણા સમયથી બ્રિજ તોડવાની વાતો થતી હતી, પરંતુ કોઈ તોડવા માટે તૈયાર નહોતું. અને હવે જ્યારે રાજસ્થાનની કંપની સામે આવી છે, ત્યારે બ્રિજ બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે, જેને લઈને વિપક્ષે સત્તા પક્ષ સામે સવાલો ઉઠાવ્યા છે અને અજય ઇન્ફ્રા પાસેથી જ બ્રિજના રૂપિયા લેવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે બીજી તરફ વિપક્ષના સવાલોનો સત્તા પક્ષે જવાબ આપી આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. ચાલીસ કરોડ કી લાગત કે બ્રિજ કો 92 કરોડ રૂપે કી લાગત કા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને કર દિયા હે. કોંગ્રેસ પાર્ટી વિરોધ ઇસ બાત કા કરતી હૈ. અજય ઇન્ફ્રા નામક કંપની કો સિર્ફ કુછ કાર્યવાહી પુલિસ દ્વારા કી ગઈ થી, લેકિન ચંદ મહિને મેં હી વો કાર્યવાહી ખતમ કર દી ગઈ. કોંગ્રેસ પાર્ટી એ માંગ કરતી હૈ કે જો 52 કરોડ રૂપે કા નયા ખર્ચ આને વાલા હૈ વો ઇસી કંપની કે દ્વારા કિયા જાય ઓર પૂરા કોસ્ટ ફ્રી મેં કિયા જાય, તાકે આને વાલે સમય મેં કોઈ ભી કોન્ટ્રેક્ટર કી તાકત ના હો કે ઇસ પ્રકાર કા ભ્રષ્ટાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં હુઆ જાય. ઓર કોંગ્રેસ પાર્ટી ઉગ્રતા સે માંગ કરેગી, યદિ યે માંગ કો માના નહીં ગયા તો કોંગ્રેસ પાર્ટી સડકો પર ઉતરકર આંદોલન ભી કરેગી. અને આવનાર સમયગાળા દરમિયાન હાટકેશ્વરની અંદર આ નવો બ્રિજ તોડીને બનાવવામાં આવશે. જે બનાવ બાબતે વિપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ, એ તદ્દન પાયાવિહોણા છે. જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે 52 કરોડ 44 રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને 7-8 કરોડ રૂપિયા તોડવાનો, આમ ટોટલ જે કોસ્ટ છે 52 કરોડ રૂપિયા, એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો હતો 17ની અંદર અને 19ની અંદર સ્ટ્રક્ચરમાં ખામી થતાં એ બ્રિજ આપણે બંધ કર્યો, તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે. આ મહાનગરપાલિકા દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં. માત્ર વિપક્ષ નહીં પરંતુ અમદાવાદની જનતા પણ એવું જ ઈચ્છે છે કે આ બ્રિજ બનાવવા માટે ભ્રષ્ટાચારી કંપની અજય ઇન્ફ્રા પાસેથી જ રૂપિયા લેવામાં આવે. અને હાલ તો સત્તા પક્ષ પણ કહે છે કે બ્રિજ બનાવવા માટેનો ખર્ચ અજય ઇન્ફ્રા પાસેથી જ વસૂલવામાં આવશે, પ્રજાના ટેક્સના રૂપિયાનો ખર્ચ નહીં થાય. તેવામાં જોવાનું એ રહેશે કે સત્તા પક્ષ અજય ઇન્ફ્રા પાસેથી 40 કરોડ વસૂલી શકે છે કે નહીં. કેમેરામેન રાજેશ ગઢવી સાથે અપૂર્વ સિસોદિયા, VTV ન્યૂઝ, અમદાવાદ.